નસવાડી ખાતે 71મા વન મહોત્સવની તાલુકા કક્ષાની ઉજવણી શ્રીમતી એસબી વિદ્યા મંદિરના પટાંગણમાં કરાઈ હતી। વૃક્ષ પૂજનીય છે, જંગલોનું જતન અને સંવર્ધન કરવું એ આપણી સૌની સહિયારી ફરજ છે, એમ નસવાડી રેન્જ ફોરેસ્ટ વિતરણ અધિકારી એનએન બારીયાએ જણાવ્યું હતું। વિતરણ રેન્જ નસવાડી દ્વારા 71મા વન મહોત્સવની તાલુકા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત સૌને સંબોધિત કરતા જશુભાઈ ભીલ દ્વારા વૃક્ષોના મહત્વ અંગે વાત કરતા જણાવ્યું હતું કે વૃક્ષો આપણને ફળ ફૂલ છાંયડો તેમજ આયુર્વેદિક ઔષધિઓ આપે છે। વૃક્ષોનું જતન કરવામાં આવશે તો પર્યાવરણીય સમતુલા જાળવી શકાશે। વરસાદ લાવવામાં પણ વૃક્ષો ખૂબ જ મદદરૂપ થાય છે, એમ કહી તેમણે વૃક્ષોનું વાવેતર કરવું ખૂબ જરૂરી છે એમ જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનો છોડ દરેક ઘરના આંગણામાં હોવા જરૂરી છે એમ ઉમેરી વિવિધ વૃક્ષોના ગુણધર્મ અને ઉપયોગ અંગે પણ વિગતે જાણકારી આપી હતી। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા સંસ્થાઓ અને મંડળીઓને વૃક્ષારોપણ માટે રોપાઓનું વિતરણ કરવામાં આવશે એમ જણાવી સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ જણાવ્યું છે કે જંગલ આપણી સંપત્તિ છે એમ કહી જંગલના ફાયદાઓ વિશે વિગતે સમજ આપી જંગલમાંથી મળતા ફળો અને અન્ય ગૌણ વન પેદાશો રોજગારી તેમજ ઔષધિઓ પૂરી પાડે છે એમ જણાવી તેમણે જન્મદિનની ઉજવણી પ્રસંગ વૃક્ષારોપણ કરી ઉજવવા આહ્વાન કર્યું હતું। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર નસવાડી વન વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીનો ચિતાર રજૂ કરી ચાલુ વર્ષ દરમિયાન વૃક્ષારોપણ માટે કરવામાં આવેલા આયોજનની વિગતે જાણકારી આપી હતી અને શ્રીમતી એસબી વિદ્યા મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, તાલુકા વિકાસ અધિકારી તેમજ વન વિભાગના અધિકારી કર્મચારીઓ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। 10/8/2020 રોજ શ્રીમતી એસબી સોલંકી વિદ્યા મંદિર નસવાડી ખાતે તાલુકા કક્ષાનો 71મો વન મહોત્સવ ધારાસભ્ય સાહેબ શ્રી અભયસિંહભાઈ તડવીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો છે। ચાલુ વર્ષે સામાજિક વનીકરણ રેન્જ નસવાડી દ્વારા 3,19,000 રોપાઓનો વિવિધ જાતના રોપાઓનો ઉછેરી અને વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે હાલના તબક્કે ચાલુ છે। અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર।